मित्रों गुजरात में भारेथी अतिभारे जारे वरसादनी आगाही व्यक्त करवामां आवी छे। एवामां मित्रों गेली चित्रा नक्षत्र तेमज मित्रों वावाझोडानी सौथी मोटी नवी अपडेट। आ उपरांत मित्रों तारीख अने 13-14 तेमज 15 आगोतरू एंधाण अने मित्रों आ विस्तारों थई जाओ सावधान, तेमज आ विस्तारोनी अंदर पड़शे धोधमार वरसाद। आ उपरांत मित्रों बंगाळनी खाड़ीमां नवुं लो प्रेशर सिस्टम पण हाल सक्रिय थवा जई रह्युं छे। तो हाल मित्रों हवामानी सौथी मोटी आगाही अनुसार जारे वरसादनी आगाही व्यक्त करवामां आवी छे। एवामां मित्रों हवामानी सौथी मोटी आगाही अनुसार आगामी दिवसोनी अंदर हजु पण मित्रों वरसादनी आगाही व्यक्त करवामां आवी रही छे। खास करीने मित्रों आपणे वात करीए तो सौराष्ट्र तेमज दक्षिण गुजरातना विस्तारोनी अंदर कोईक विस्तारोमां वादळછાયા વાતાવરણ સાથે અને અમુક અંશે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠાના આ વિસ્તારોની અંદર મિત્રો ભારે પવન ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો બીજું અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે તારીખ 12 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની સાથે સાથે અમુક અંશે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે, એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો આગામી 24-48 કલાક દરમિયાનની આપણે વાત કરીએ તો રાજ્યના કોઈક વિસ્તારોની અંદર છૂટોછવાયો વરસાદ અથવા કોઈ વિસ્તારોને સામાન્યથી હળવા વરસાદની પણ આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે મિત્રો નવરાત્રી દરમિયાન કોઈક વિસ્તારોની અંદર વરસાદની પણ હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો દાદરા નગર હવેલી, દીવ, દમણ, દાહોદ, પંચમહાલ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ વગેરે વિસ્તારોમાં મિત્રો તેમજ સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, નવસારી, તાપી, વલસાડ, ડાંગ વગેરે વિસ્તારોમાં મિત્રો અમુક અંશે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ આપણે વાત કરીએ તો 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ હાલ વ્યક્ત સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી પડેપણની નવી અપડેટ માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।